नमस्कार विद्यार्थी मित्रों, हूँ निकुंज कटेशिया, सर्वोपरि स्कूल यूट्यूब चैनल अंदर आपनु हार्दिक स्वागत करू छू। तो विद्यार्थी मित्रों, हवे आपणे भाग नंबर 13 चेप्टर नंबर 3 संख्या साथे आगळ वधारीए, जेमां दाखला नंबर 3 आपणे पहोंच्या हता। हवे दाखला नंबर 3 छे तो एनी चर्चा करता आपणे एवुं जोईए के विभाज्य संख्याना अविभाज्य अवयवो पाड़वा क्या अवयवोनो समावेश थतो नथी। जो विभाज्य संख्या होय एना अविभाज्य अवयवो पाड़वामां क्या अवयवोनो समावेश न थाय। कोई एक विभाज्य संख्या छे एना अविभाज्य अवयव पाड़वा छे तो तेमां क्या अवयव एटले के क्या अवयवोनो तमे समावेश करता नथी। तो आपणे कही शकीए कई संख्या तो के एक के एक एक संख्याना एक अवयवनो आपणे कोई पण जग्याए उपयोग करता नथी। केम? केम के एक संख्या छे ए दरेक संख्यानो अवयव होय छे। केनो? दरेक संख्यानो अवयव होय छे एटला માટે આપણે એક છે એ કોઈ પણ સંખ્યાનો અવયવ લઈ શકતા નથી। કેમ કે એક છે અવિભાજ્ય હોય તોય પણ એનો અવયવ હોય અને વિભાજ્ય હોય તો પણ એનો અવયવ હોય છે। એટલા માટે થઈ આપણે એક સંખ્યા છે એને આપણે અવિભાજ્ય અવયવ તરીકે લેતા નથી। પછી આગળ વધીએ દાખલા નંબર 4। તો એમાં એવું કહે છે चार अंकोनी सौथी मोटी संख्या लखो अने तेने अविभाज्य अवयवनी रीते रजू करो। हवे पहला तो तमारे ए जोवानुं के चार अंकनी सौथी मोटी संख्या तो आपणे एम कहीए के चार अंक एटले तो के चार अंक होवा जोईए। तो आपणे कहीए के 3333 आ चार अंकनी थई, परंतु हजी आवे 4405678 અને 9। तो अहींया कणे 9999 आ आपणा माटे चार अंकनी सौथी मोटामां मोटी संख्या थाय। हवे आनी अंदर मात्र एक उमेरो ने एटले आ 10000 थई जाय अने ए थई जाय 5 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી થઈ ગઈ 4 અંકની સૌથી મોટા મોટી સંખ્યા। હવે આ સંખ્યા છે એને આપણે અવિભાજ્ય અવયવ તરીકે લખવાની છે। હવે અવિભાજ્ય અવયવ પાડવા હોય એટલે આપણે આની સીડી જેવી રચના જે તમે ભણી ગયા હો, હવે આના અવિભાજ્ય અવયવ ભાગ પાડતા જવાના। સૌથી પહેલા 2 વડે તો ચાલે જ નહીં, 3 વડે ચલાવો તો 3 વડે કેટલા થાય? તો 3 × 9 હજી 3 વડે આવે, 3 × 3 3 × 3 3 × 3 3 × 3। હવે 3 વડે ચાલે નહીં, 5 વડે નો આવે, 6 વડે નો આવે, 7 8 9 10 વડે પણ ચાલશે નહીં। હવે તો કે હવે સીધું 11 વડે, હવે સીધા 11 વડે ભાગાકાર કરો તો કઈ જવાબ આવશે આપણને? 11 × 11 શૂન્ય શૂન્ય, ઉપરથી ઉતાર્યો એકડો, ભાગ આલે નહીં, ભાગમાં પડે શૂન્ય, ઉપરથી ઉતાર્યો એકડો, 11 × 11 મતલબ કે જવાબ આવ્યો 101। 11 વડે ભાગાકાર કરો એટલે જવાબ આવે 101। હવે તો કે હવે તો હવે 11 વડે ફરી પાછો ભાગાકાર કરી જોવો તો હવે પણ ભાગાકાર 11 વડે પણ ચાલશે નહીં। હવે માત્ર ને માત્ર કેટલા વડે? તો કે 101 વડે સીધો ભાગ આલે તો 101 ભાગ્યા 1 તો આ 9999 છે એના અવિભાજ્ય અવયવ, એટલે આ એમના શું થઈ ગયા? અવિભાજ્ય અવયવ। 3 × 3 × 11 × 101 તો આ થઈ ગયા આપણા માટે શું? એના અવિભાજ્ય અવયવ। અવિભાજ્ય એટલે કે એના ભાગ પડતા હોય ને, આ એકના ભાગ પડે નહીં,
બરોબર છે, તો એને એનો અવિભાજ્ય અવયવ કહેવાય. આગળ વધીએ, આવી જ રીતના દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર હું સંખ્યા લખી દઉં છું, તમારે તમારી જાતે શું કરવાનું છે, તો કે સંખ્યા તો હું લખી દઉં, પછી અવયવ તમારે તમારી જાતે પાડવાના છે. પાંચ અંકની નાનામાં નાની સંખ્યા, પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા એટલે ઈ થાય આપણા માટે 10,000. એ આપણા માટે પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા થાય. હવે આની અંદર હું એક ઉમેરું તો એક 10,001, તો ઈ પણ 10,000 કરતા મોટી જ થાય ને, તો એટલા માટે પાંચ અંકની સૌથી નાનામાં નાની સંખ્યા આ છે. હવે આને આપણે શું કરવાના છે, તમારે વિદ્યાર્થી મિત્રો ભાગ પાડવાના છે અને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવાની છે. તો તમારે તમારી જાતે આ દાખલો જેમ અહીંયા પૂરો કરેલો છે આ જ રીતના, એવી જ રીતના આ દાખલો અહીંયા પૂર્ણ કરવાનો છે. તો આ દાખલો તમારે તમારી જાતે ગણવાનો છે. હવે આગળ વધતા છઠ્ઠો દાખલો એવું કે છે કે 1729 ના બધા અવિભાજ્ય અવયવ જણાવો અને તેને ઉતરતા ક્રમમાં ગોઠવો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? 1729 આના દરેક અવિભાજ્ય અવયવ શોધવાના છે. 1729 છે એના અવિભાજ્ય અવયવ આપણે અહીંયા જોઈએ. તો સૌથી પેલા છેલ્લી સંખ્યા છે 9, બે વડે ચાલે નહીં, ત્રણ વડે, તો કે પેલા સરવાળો કરો ને પછી જોઈ જવો. 7 ને 8, 8 ને 2, 10, 10 ને 9, 19. 19 આવે તો એને પણ 3 વડે ભાંગી શકાય ને. 4 વડે છેલ્લી બે સંખ્યા, તો કે 29 છે, 4 + 7 = 28 થાય, 29 ન થાય એટલે એ પણ ન ભાંગી શકાય. 5 વડે, તો કે 0 કે 5 વડે છે, તો કે નથી. પછી 6 વડે, તો કે 2 ને 3 વડે ભાંગી શકાતા હોય, 2 વડે ને ભાંગી શકાતા 3 વડે, એટલે 6 વડે નો હાલે. 7 વડે ને આવી નથી. 8 માટે, તો કે છેલ્લી 3 સંખ્યા 8 × 9 = 72 થાય, તો પછી 8 ને 2 શેષ વધશે. પછી 9 વડે, તો એના માટે ફરી પાછો સરવાળો કરો, 19 આવતો તો સરવાળો, સરવાળો છે એ 19, તો 9 વડે ભાંગી શકાય નહીં. 10 વડે, તો કે 10 વડે પણ ભાંગી શકાતા નથી. હવે જો 7 નો વિદ્યાર્થી મિત્રો આપણને આવેલી છે નહીં, તોય છતાં એને ચકાસી જોઈએ. 7 × 2 = 14, 3 ઉપરથી ઉતાર્યો બગડો, 7 × 4 = 28, 4 × 9 = 37, 49. તો અહીંયા જોયું વિદ્યાર્થી મિત્રો કે 7 વડે આપણે એને ભાંગી શકાય છે. તો અહીંયા તમારે એક 7 નું ચેક કરવાનું રહેશે, કેમ કે એની આપણી પાસે ચાવી છે નય, સોરી અહીંયા 7 હતો, 247. હવે તો કે હવે કઈ સંખ્યા વડે, બાકીની એકય સંખ્યા વડે, 7 હવે આવ્યા 247, તો આ સંખ્યા છે એને કઈ કઈ સંખ્યા બીજી વડે ભાંગી શકાય ચેક કરવાનું છે. 4 ને 2 = 6, 6 ને 7 એટલે 13, 13 આવે છે, તો એ પણ 3 વડે પણ ન ભાંગી શકાય. 4 વડે, તો કે છેલ્લી બે સંખ્યા છે એને પણ નહીં ભાંગી શકાય. 5 વડે ન ભાંગી શકાય. 6 વડે ન ભાંગી શકાય. 7 વડે પણ ચેક કરી લઈશું ભાંગી શકાય છે કે નહીં. 7 × 3 = 21, 3 વધે 7 × 5 = 35, 2 વધે છે શેષ નહીં ભાંગી શકાય. 8 વડે ન ભાંગી શકાય, 9 વડે ન ભાંગી શકાય, 10, 11, 12, 13, 13 વડે ચેક કરો, 13 × 13 13 × 9 = 117, તો 13 વડે સીધા ભાંગી શકાય છે. 13 / 19, હવે 19 સંખ્યા છે અવિભાજ્ય, એટલે 19 = 19.
तो विद्यार्थी मित्रों आपने अहिया कणे तमे जोई सको छो आना अविभाज्य अवयव मळे छे 7 13 અને 19 અહીંયા આના અવિભાજ્ય અવયવ લખીએ તો 7 13 અને 19 હવે આને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે તો ઉતરતા ક્રમમાં ઓગણીસ તેર અને સાત હવે એની અંદર આપણને એવું પૂછેલું છે કે કોઈ સંબંધ દેખાય છે અવિભાજ્ય અવયવ વચ્ચે કોઈ સંબંધ તો કે આપણે આવું જોઈ શકીએ છીએ કે ઓગણીસ માંથી તેર બાદ કરો તો કેટલા વધશે છ પછી એવી જ રીતના તેર માંથી સાત બાદ કરો તો છ વધે છે મતલબ કે બે ક્રમિક અવિભાજ્ય સંખ્યા વચ્ચે છ નો તફાવત રહેલો છે કે અવિભાજ્ય અવયવોને ઉતરતા ક્રમમાં ગોઠવતા બે ક્રમિક સંખ્યા વચ્ચે છનો તફાવત છે કેટલાનો છ અંકનો તફાવત જોવા મળે છે આપણને આગળ વધીએ દાખલા નંબર સાત ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી હંમેશા છ થી વિભાજ્ય હોય છે હજુ શું કહે છે ત્રણ ક્રમિક સંખ્યાઓનો અવયવી ત્રણ ક્રમિક સંખ્યાઓ છે એનો અવયવી છે એ હંમેશા છ થી વિભાજ્ય હોય છે આ વિધાન ઉદાહરણની મદદથી સ્પષ્ટ કરવાનું છે આપણે હવે ત્રણ ક્રમિક સંખ્યાઓ છે આઠ નવ અને દસ છે આઠ નવ અને દસ છે આઠ નવ દસ નો અવયવ સામાન્ય અવયવ અને અવયવ કરશો એટલે આઠ ગુણ્યા નવ ગુણ્યા દસ આઠ નવા બોતેર એટલે બોતેર ને પાછળ દસ મિનિટ લખો સાતસો ને વીસ થાય હવે સાતસો વીસ નો પ્રથમ અવયવ લખો તો એ કેટલો થાય તો કે સાતસો વીસ અવયવી સૌ પ્રથમ અવયવ એનો કેટલો થાય સાતસો ને વીસ છે હવે આજે સાતસો વીસ છે એ હંમેશા કેટલા વડે છ વડે વિભાજ્ય છે કે નહીં એ ચેક કરવાનું છે તો જોઈએ સાતસો વીસ ભાંગ્યા છ છ એકુ છ એક બે છ દુ બાર ઉપરથી શૂન્ય એટલે ઉપર શૂન્ય તો જવાબ આવે છે કેટલો તો કે સાતસો વીસ ભાંગ્યા છ કરો એટલે એકસો વીસ જવાબ આવે છે તો આપણે એવું કહી શકાય કે હા આ સાચું છે કે ત્રણ ક્રમિક સંખ્યાઓનો પ્રથમ અવયવી છે એ છ વડે વિભાજ્ય છે હવે એવી જ રીતના હજી બીજું ઉદાહરણ પણ સ્પષ્ટ કરી શકાય બીજું ઉદાહરણ દઈને હવે આ તો હતું પહેલું ઉદાહરણ હવે આવી રીતના બીજું ઉદાહરણ દઈએ જેમ કે ચાર ત્રણ ક્રમિક સંખ્યાઓ ચાર પાંચ અને છ છે તો ચાર પાંચ છ નો અવયવી હવે એકસો વીસ નો પ્રથમ અવયવી એકસો વીસ થાય તો એકસો વીસ થાય તો એકસો વીસ છે એ છ વડે વિભાજ્ય છે છે અને છે વીસ તો આના ઉપરથી આપણે એવું કહી શકાય કે
આ ત્રણ સંખ્યાઓનો અવયવી છે. આ ત્રણ સંખ્યાઓ છે એનો ગુણાકાર અને એનો પ્રથમ અવયવી છે એ આપણે 6 વડે વિભાજ્ય કરી શકીએ એમ છીએ. તો આ તો આપણા માટે દાખલા નંબર 7. હવે જોઈએ આગળ દાખલા નંબર 8. કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો. કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યા, હવે વિષમ એટલે તો કે વિષમ એટલે આપણે એવું યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો કે એકી સંખ્યા. વિષમ એટલે કેવી વિદ્યાર્થી મિત્રો? વિષમ એટલે કે એકી સંખ્યા. હવે એનું પહેલું ઉદાહરણ આપણે જોઈએ કે કોઈ પણ બે ક્રમિક વિષમ સંખ્યાઓનો સરવાળો એ 4 થી વિભાજ્ય હોય તો બે ક્રમિક વિષમ સંખ્યા કોઈ પણ લઈ શકો, જેમ કે 5 અને 5 પછી કોણ આવે? તો કે 6 નહીં, સીધું કોણ આવે? 7 છે. હવે એમનો સરવાળો 7 ને 5 12, એટલે કે આ બંનેનો સરવાળો 5 વત્તા 7 બરાબર 12. હવે 12 છે એ 4 વડે વિભાજ્ય છે છે અને છે, તમને ખબર જ છે 12 ભાગ્યા 4 કરો તો 4 તરી 12 3 આવે. આ એક ઉદાહરણ. હવે આવી રીતના બીજું ઉદાહરણ જોઈએ તો બે ક્રમિક વિષમ સંખ્યાઓ, વિષમ એટલે તમને ખબર જ છે એકી સંખ્યાઓ, પણ કે ક્રમિક, ક્રમિક ખાસ યાદ રાખવાનું છે. ક્રમિક એટલે 5 પછી 6 નો આવે 7 આવે, 5 પછી 7, 7 પછી 9, 9 પછી 11, 11 પછી 13, 13 પછી 15. તો આ ક્રમિક સંખ્યાઓ થઈ. તો એમાંથી કોઈ પણ બે ક્રમિક સંખ્યાઓ લેવાની, જેમ કે આપણે અહીંયા 5 અને 7 લીધી હતી. હવે એના સિવાયની બીજી એક લઈએ. માનજો કે 29 વત્તા 31 છે. હવે આ બંનેનો સરવાળો કે બે સંખ્યાઓનો સરવાળો કરો તો 60 છે. હવે 60 છે એ આપણે કેટલા વડે? તો કે 4 વડે વિભાજ્ય છે છે અને છે જ. તો આવી રીતના આપણે શું જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંખ્યા છે, બે વિષમ સંખ્યા, બે ક્રમિક સંખ્યાઓ છે એનો સરવાળો તમે કરો તો આપણને કેટલો મળતો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે આમાં જોયું કે બેકી સંખ્યા મળે છે અને એ બેકી સંખ્યા છે એ આપણે 4 વડે છે એ આપણે શું કરતા હોય છે? ભાંગી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ અને આપણે બાકીનું આગળનું લેક્ચર છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અસ્તુ.